નમસ્કાર દર્શક મિત્રો હેલો સખીના આ લાઇવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ હેલો સખીમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન બે હજાર અઢાર શ્રેણી અંતર્ગત આજનો વિષય છે સ્તનપાનનું મહત્વ અને પૂરક અથવા ઉપરી આહાર આ અંગે આપણા સૌની સાથે ચર્ચા કરવા અને ખાસ તો આપના પ્રશ્નોના જવાબ આપવા આપને માર્ગદર્શન આપવા માટે દીદી ગિરનારના સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર નિખિલભાઈ ખારોડ જેઓ સીઈઓ છે ત્રિભુવન દાસ ફાઉન્ડેશન આણંદ અને ફોર્મર એચઓડી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ ડોક્ટર સાહેબ નમસ્કાર નમસ્કાર અને દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે સ્તનપાનનું મહત્વ અને પોષણ અંગે આપને કોઈ પણ પ્રશ્ન હોય અમને ડીડી ગિરનાર સ્ટુડિયો ખાતે અવશ્ય ફોન કરો અહીંના ફોન નંબર છે એરિયા કોડ ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ થ્રી વન ફોર અને એરિયા કોડ ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ ડોક્ટર સાહેબ આપણે શરૂઆત થી શરૂઆત કરીએ તો આ પોષણ સપ્તાહ એનું મહત્વ અથવા એનો ઉદ્દેશ શું હોઈ શકે દ્રષ્ટિબેન આપણા દેશમાં બાળકોમાં અપૂરતા પોષણનું પ્રમાણ ખૂબ વધારે છે અને કમસે કમ ગુજરાત રાજ્યમાં પણ એ ઘણું વધારે છે અને લગભગ પા ત્રીસથી ચાલીસ ટકા બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના આપણા રાજ્યમાં અપૂરતા પોષણવાળા હજી પણ મળે છે હવે અપૂરતું પોષણ બાળ્યાવસ્થામાં જો થાય તો એ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બરાબર નથી થતો પહેલાં બેથી ત્રણ વર્ષમાં અપૂરતું પોષણ થાય તો બાળકનો મગજનો વિકાસ બહુ જે ઝડપથી થતો હોય છે પહેલાં ત્રણ વર્ષમાં એના ઉપર અસર થાય અને એ બાળકનું આગળ ચાલીને માનસિક વિકાસ પણ બરોબર નથી થતો તેમજ એને રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે આપણે ત્યાં કહેવત છે કે નબળી ગાયને બગા ઝાઝી તો નબળા બાળકો હોય તો એને રોગનું પ્રમાણ પણ વધારે અને એના વિકાસમાં પણ મુશ્કેલી પડે છે તો એ અટકાવવા માટે આ સપ્તાહમાં ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ આપણી સાથે ભાવનગરથી ધર્મેશભાઈ જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો ધર્મેશભાઈ હાલો

મુશ્કેલી જન્મથી તરતના સમયમાં કે એને કંઈ એવો રોગ થયો હોય તો એને લીધે એ બાળકનો દાખલા તરીકે એનો જન્મ થયો ત્યારે બાળક બહુ તરત રડ્યું ના હોય તો પણ એના મગજનો વિકાસ બરાબર નથી થતો એટલે અપૂરતા પોષણથી બાળકનો જે વિકાસ બરાબર નથી થતો એમાં એને બોલવાનું તો આવડી જાય જ પણ એના હલનચલનમાં કે એને બહુ જે અઘરા કામ છે એ કરવામાં મુશ્કેલી પડે છે ગણિતના દાખલા દાખલા તરીકે ગણવાના હોય તો એમાં મુશ્કેલી પડી શકે પણ બાળક બોલતું જ ના હોય તો એના મગજને કોઈ બીજું નુકસાન નથી થયું એ ખાસ જોવું જરૂરી છે અને જે બાળકને મગજનો વિકાસ પ્રાથમિક દ્રષ્ટિએ બરોબર ન થતો હોય એના બીજા કાર્યોમાં પણ તકલીફ થતી હોય જેમ કે એનું હલન રમેશભાઈએ આ તબક્કે શું કરવું છે હા એક તો એક એના માનસિક વિકાસ માટે સૌથી પહેલા તો ચકાસણી કરાવી લેવી જોઈએ અને જો એનો માનસિક વિકાસ બરોબર ન હોય તો એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું જરૂરી છે કેમ કે બાળકને કોઈ પણ કાર્ય શીખવા માટે એના મગજનો વિકાસ થવો જરૂરી છે તો એ આ બાળકમાં ચકાસણી એમ ચકાસણી કરાવી જરૂરી છે આપણી સાથે મહીસાગર થી દર્શક મિત્ર રમેશભાઈ જોડાયા છે હા રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હાજી જી આપના નું વોલ્યુમ બંધ કરી દો માત્ર ફોન પર વાત કરો હાજી હાજી પ્રશ્ન જણાવો અરે બેન મારે બેબી છે ચામડી વધારે છે અચ્છા આપણે આમ તો પોષણ સપ્તાહ અંગે વાતચીત કરી રહ્યા છે તો તમારી દીકરી પાંચ વર્ષથી ઓછી ઉંમરની હોય તો ડોક્ટર સાહેબ આપણે વાત કરીએ કે એને પોષણ પૂરતું મળે એ માટે શું કરી શકાય એટલે તમે સર્જરીને લગતો કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છો રમેશભાઈ પણ આજે આપણે પોષણ અભિયાન સપ્તાહ જે ચાલી રહ્યું છે એ અંગે વાત કરવાની છે તો ડોક્ટર સાહેબ એ આપણે હવે આ દીકરીઓની વાત કરીએ કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં પોષણનો જે અભાવ જોવા મળે છે અથવા મળે તો શું કરવું જોઈએ જો પોષણનો અભાવ જોવા મળે તો એ તો પહેલા તો એ કે એ બાળકને અપૂરતું પોષણ કેટલું છે એ જાણવું જરૂરી છે અને એને માટે દરેક પાંચ વર્ષ સુધીના બાળકનું વજન અને ઊંચાઈ એની મોજણી હવે તો આંગણવાડીઓમાં મમતા દિવસે થાય છે તો અચૂક એ બાળકોની ચોકસાઈપૂર્વક મોજણી થવી જરૂરી છે તો આપણને ખબર પડે કે એ બાળકને અપૂરતું પોષણ છે કે નહીં જો હોય તો પછી એને વધારે પોષણ આપીને એના અપૂરતા પોષણની સારવાર કરવી જરૂરી છે કે જેને માટે સરકારી કાર્યક્રમ પણ ચાલે છે અને અતિ કુપોષિત બાળક હોય તો એને ક્યારેક વધારે માંદગી હોય તો દાખલ કરીને પણ એની સારવાર કરવાની જરૂર પડે છે આપણી સાથે એની ડિગ્રી હોય એ પ્રમાણે આપણે એની સારવાર કરાવી જોઈએ અને એ ધ્યાનમાં લેવાવું જોઈએ પણ જેને નથી એને ન થાય એને માટેના પગલાની પણ આપણે પછી ચર્ચા કરીએ એ દરમિયાન દર્શક મિત્ર થી જી કે ઠાકોર આપણી સાથે જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો હેલો હેલો હાજી આપનો પ્રશ્ન જણાવો નમસ્કાર પેલા તો હું ડી ગિરનાર નો આભાર માનીશ કે આવા સરસ મજાના કાર્યક્રમો રાખવામાં આવે છે હા હવે મારો પ્રશ્ન એ છે મેડમ કે મારી બેબી છે ચાર વર્ષની છે અને એનું વજન 13 થી ચૌદ કિલો જ છે અને છેલ્લા એકાદ વર્ષથી વજન વધતું નથી બરાબર સારામાં સારા ડોક્ટર જે પાલનપુરના છે ડોક્ટર જગદીશભાઈ ઠાકોર એમની માર્ગદર્શન હેઠળ અમે એને ન્યુટ્રિશન આપવાનું શરૂ કર્યું છે પણ જે વજન છે એ યથાવત રહે છે તો એના માટે અમારે કઈ પ્રકારનું ન્યુટ્રિશન આપવું અને એને દિવસ દરમિયાન મતલબ સવાર બપોર અને સાંજ સાંજસો જમવાનું આપવું જોઈએ એના વિશે થોડુંક માર્ગદર્શન એમણે આ તબક્કે પૂછ્યો છે તો આપનો પ્રશ્ન ભાઈ બહુ મહત્વનો છે અને ઘણા બધા મા બાપની આ સમસ્યા છે હવે સૌ પ્રથમ તો એ કે ચાર વર્ષનું બાળક છે એને વજન બરોબર ન વધતું હોય તો એને કોઈ લાંબા સમયની કોઈ બીમારી છે કે નહીં એની આપણે પહેલાં તો તપાસ કરી લેવી જોઈએ જેમ કે ટીબી હોય તો બાળકને એની સારવાર કરવી જરૂરી છે નહીં તો એનું પોષણ નહીં સુધરે અથવા બીજો કોઈ પણ રોગ તો એ વસ્તુ આપણે કરી લીધા પછી આપણે બાળકના ખોરાક વિશે વાત કરી શકીએ જો એને રોગ ના હોય તો હવે ખોરાકમાં હું વિગતવાર જાણું પછી વધારે ચોકસાઈપૂર્વક વાત કરી શકું પણ સામાન્ય રીતે આ બાળકોમાં જે મને પ્રશ્નો જોવા મળે છે એવા છે કે બાળકોના ખોરાકમાં આપણે એને એ એકસાથે બહુ ખાઈ નથી શકતા એને એકસાથે દોઢથી બે વાટકી જેટલું એ ખોરાક પેટમાં સમાવી શકતું એટલે બસોથી અઢીસો ગ્રામ જો એના પેટમાં જાય તો એટલામાં જ એને વધુમાં વધુ પોષણ મળે એવો ખોરાક અને પોષણ એટલે કેલરી અને પ્રોટીન ખૂબ અગત્યના છે આપણે ઘણીવાર એવું જોઈએ કે આપણે એને એવા મોંઘા ફળ કેવું આપી દઈએ પણ એમાં કેલરીને પ્રોટીન નથી મળતા એટલે પહેલામાં પહેલી એની જરૂરિયાત કેલરીને પ્રોટીનની છે અને ઓછા જથ્થામાં બાળક ખાઈ શકે એટલા જ જથ્થામાં એને વધુમાં વધુ કેલરીને પ્રોટીન મળે એવી રીતે પાંચ વખત આપણે એને ખવડાવવું જરૂરી છે બરોબર છે હવે આપણે એક બીજો જે આજનો વિષય છે એના જે મુદ્દા ઉપર જઈએ તો અત્યારનો જે સમય છે આધુનિક સમયમાં માતાઓ નવી માતા બનેલી હોય બેન મહિલા એને કામ પર જવું પડતું હોય છે એ સિવાય બીજા કે એટલા એવા ખ્યાલો પણ હોય છે કેટલાક કે સ્તનપાન ન કરાવવું જોઈએ આ પરિસ્થિતિમાં સ્તનપાનનું મહત્વ કારણ કે નાનું જન્મે ત્યારથી પાંચ વર્ષ સુધી આનું ખૂબ મહત્ત્વ રહેલું છે ઉપયોગીતા આપણે સમજાવી હોય તો શું કહેવું જોઈએ દ્રષ્ટિબેન સ્તનપાન દુનિયાભરમાં હવે આપણે તો એને અમૃત સમાન ગણીએ જ પણ દુનિયાભરમાં બધા દેશોમાં આનું મહત્વ હવે બધા સમજવા માંડ્યા છે અને અમેરિકા જેવા દેશમાં પણ એને ઘણું બધું હવે સમર્થન આપવામાં આવી રહ્યું છે તો સ્તનપાન એ જે કુદરતી આપણને ભેટ છે બાળકતા પોષણ માટે આરોગ્ય માટે એના ફાયદા બાળકને થાય છે એટલું જ નહીં પણ માતાને પણ થાય છે અને માતા અને બાળક જો સારા હશે તો કુટુંબને બી ફાયદો થશે અને જો બાળકોને માંદગી અને માંદગી ઓછી હશે વિકાસ સારો હશે તો સમાજને પણ એટલો ફાયદો થશે અને આ બધી વિગતો તો આપણે અત્યારે હું બહુ વાત કરું તો ઘણો બધો સમય જાય પણ પર્યાવરણને પણ ઘણો બધો ફાયદો થાય છે એ વાત પણ હું ખાસ કરવા માંગુ છું કે સનપાન જેવી ક્રિયા એ પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપકારક છે પણ એ સ્તનપાન કરાવવું જ જોઈએ એનું મહત્વ છે એ આપણે બહુ ટૂંકમાં કેવું હોય બહેનોને અને કુટુંબીજનોને તો આપણે કેવી રીતે કહેવું જોઈએ સ્તનપાન થી પહેલા છ મહિના બાળકનું પોષણ રક્ષણ બધી જ જરૂરિયાત પૂરી થાય છે અને એના માનસિક વિકાસમાં પણ ઘણો બધો ફાયદો થાય છે એ રીતે સ્તનપાનને લીધે માતાના આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણા બધા ફાયદા થાય છે માતાને સ્તનપાન કરાવતી હોય તો એને બીજા શયનું અને સ્તનનું કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે એને મેદવૃદ્ધિ એટલે વધારે પડતું વજન એ જે ઘણીવાર ચિંતા કરતી હોય છે સગર્ભાવસ્થામાં કે ડિલિવરી પછી તો એને લીધે એ વધારા સન્પાનને લીધે વધારાની ચરબી પણ એ બાળકને ધવડાવવામાં વપરાય જાય છે અને એને દર્શક મિત્ર આણંદ થી જોડાયા છે રમેશભાઈ એમનો પ્રશ્ન પહેલા લઈ લઈએ અને ડોક્ટર સાહેબ જોડે વાત પણ ચાલુ રાખીશું પછી હા રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો આપણે બે માથલી છે હાજી હા એને કેવી રીતનું શોષણ આપવું ઓકે બે માસની જ દીકરી છે તો એના માટે તો ઉત્તમ શું છે આપ આપણે જે ચર્ચા કરતા હતા એ જ છે પેલા છ મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ એ એનું ઉત્તમ પોષણ છે હવે એમાં જો કંઈ મુશ્કેલી પડતી હોય તો મોટાભાગે મુશ્કેલી જે હોય છે એ બાળકને લેવાની કે વળગાડવાની રીતમાં હોય છે કે કેટલીક માન્યતાઓને લીધે આપણે ઉપરનું ચાલુ કરી દઈએ તો એને લીધે બાળક માનું દૂધ ઓછું લે ઓછું ચૂસે તો એને ઓછું થઈ જાય આ જાતની સમસ્યા જોવા મળતી હોય છે એટલે ભાઈ આણંદમાં જ છે તો મને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં આવીને મળી જશે તો હું એને બહુ સારી રીતે આ મુદ્દો સમજાવી શકીશ પણ એમને અનુકૂળ હોય ત્યાં એ ડોક્ટર પાસે જઈને આના વિશે માર્ગદર્શન મેળવી શકે પણ ઉત્તમ તો બાળક માટે માતાનું દૂધ જ છે આ ઉંમર માટે બનાસકાંઠાથી આપણી સાથે મફાભાઈ જોડાયા છે હાજી આપનો પ્રશ્ન જણાવશો નમસ્કાર નમસ્કાર આપણે બાળક મારે બે વર્ષનું છે હવે સવાર થી સાંજ સુધી શું ખવડાવવું એના વિશે વાત કરો તો આપણે ક્રમશ સવાર બપોર સાંજ શું ખવડાવ ભોજનમાં હવે બે વર્ષ નું બાળક છે હું આપને એક પ્રશ્ન પૂછું હેલો હેલો આપને ભાઈ સમજ સંભળાય છે મારો અવાજ એમનો ફોન કદાચ ઓકેટ થઈ ગયો નહીં તો બે વર્ષનું બાળક છે તો એને દ્રષ્ટિ હવે આમાં શું છે કે હું આની સાથે એક બીજી વાત જોડું છું કે ઘણી માતાઓ હવે બે વર્ષના બાળકને પણ સ્તનપાન કરાવતી હોય છે કારણ કે બે વર્ષ કે એનાથી વધારે ચાલુ રાખવાથી બાળકને અને માતાને ફાયદો થાય છે એ વાત હવે આપણે સમજ્યા છીએ હા તો આ બાળક એવું આપણે માની લઈએ કે કદાચ એને નહીં આપતા હોય તો એના ખોરાકમાં પાંચ વખત એને અગાઉ જે વાત કરી પૂરતી ઘટતા એટલે સેમી સોલિડ આપણે જેને કહીએ ને અંગ્રેજીમાં તો અર્ધઘટ્ટ ખોરાક કે જે ચમચીમાંથી પડે નહીં એટલી ઘટ્ટતા એ ખોરાકમાં હોવી જોઈએ પાટળો ખોરાક નહીં દાખલા તરીકે રાબ નહીં પણ શીરો તો આ પ્રકારનો અર્ધઘટ ખોરાક બાળકને પેટ ભરીને ખાવા દેવું જોઈએ પોતાની મેળે ખાવા દેવું જોઈએ અને જો મેળે ખાશે તો એને ખાવાની વધારે સારી ટેવ પડશે તો આ પ્રકારનો ખોરાક એને પાંચ વખત આપવો જરૂરી છે અને જો સાથે સાથે માતાનું દૂધ બાળક લેતું હોય તો હું ચોક્કસ એને પ્રોત્સાહિત કરીશ કે એ માતા જ્યાં સુધી એને અનુકૂળ હોય કે ઈચ્છા હોય ત્યાં સુધી બાળકને દવડાવી શકે કારણ કે બે વર્ષ પછી પણ માતાના દૂધમાંથી બાળકને ઘણી મહત્વની રોગપ્રતિકારક શક્તિ અને પોષણ મળે છે બહુ સરસ આપણી સાથે દર્શક મિત્ર નિખિલભાઈ જોડાયા છે હાજી આપનો પ્રશ્ન જણાવશો હા મેડમ હાજી માતાને ડિલિવરી થયા પછી બાળક તેને બે દિવસ સુધી ધાવણ આવતું નથી તો નાના બાળક માટે શું કરવાનું નિખિલભાઈ આપનો પ્રશ્ન ઘણા બધા મા બાપની સમસ્યા છે આપણે એવું માનીએ જ કે ડિલિવરી પછી માતાને બે થી ત્રણ દિવસ ધાવણ આવતું નથી આ માન્યતા કોણે ઊભી કરી એ હું જાણતો નથી પણ હકીકત એ છે કે સગર્ભા વસ્થાના વીસ અઠવાડિયા પછી માતાને દૂધ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે ડિલિવરી પછી ધાવણ નથી આવતું એ માન્યતામાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી પણ હકીકત એ છે કે એ દૂધનું પ્રમાણ થોડું ઓછું હોય છે પણ બાળકની જરૂર પણ પહેલા ત્રણ દિવસ ઘણી ઓછી હોય છે એનું પેટ છે એક સોપારી જેટલી જ સાઇઝનું એનું જઠર હોય છે તો એને એક ટાઈમે બે પાંચ એમ થી વધારે એને લેવાની જરૂર હોતી નથી તો બાળક જ્યારે એને ભૂખ લાગે ત્યારે ચૂસે તેમાંથી જે એને દૂધ જેટલું મળશે એટલું એને માટે પૂરતું છે પણ એનાથી વધારે અગત્યની વસ્તુ એ છે કે એ દૂધમાં એ ઘણું રોગ પ્રતિકારક શક્તિથી પ્રચુર છે આ બાળકની પ્રથમ રસી છે એવું આપણે કહીએ છીએ કારણ કે એમાં ઘણી બધી પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ છે એટલે કુદરત એ બાળક અહીંયા જેવું દુનિયામાં પગ મૂકે એવી એક એવીને સાથે મૂકી છે મૂકી છે તો આપણે બી ગાયને ભેંસ બીઆ પછી એનું કરાટુ લાવીને એની બળી ખાઈએ છીએ કારણ કે આપણે જાણે કે એનાથી એ બહુ શક્તિવર્ધક છે બરાબર તો એવી રીતે માતાનું પણ પહેલા ત્રણ દિવસનું જે ધાવણ છે એને અમે તો કરાટુ કે પીળું દૂધ જ કહીએ છીએ એ પણ બાળક માટે ખૂબ ઉપયોગી છે તો એ બાળક જે માગે એમ એને ચાલુ જોઈએ આપી દેવું તો ડોક્ટર સાહેબ આપણે સ્તનપાનનું મહત્વ અને ઉપરી આહાર એ વિશેની ચર્ચા ચાલુ રાખીશું દર્શક મિત્રો અહીં લઈ લઈએ એક ટૂંકો વિરામ આપનું સ્વાગત છે હેલો સખીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર નિખિલભાઈ ખારોડ તેઓ સીઈઓ છે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદ અને ફોર્મર એચઓડી પીડિયાટ્રિક્સ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ અને આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ સ્તનપાનનું મહત્વ અને પૂરક આહાર જે હાલમાં ચાલી રહેલા રાષ્ટ્રીય પોષણ અભિયાન બે હજાર અઢાર અંતર્ગત શ્રેણીનો એક કાર્યક્રમ છે ડોક્ટર સાહેબ આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં તમે એક મહત્વની વાત એ કરી કે બાળક જ્યાં સુધી માતાનું દૂધ લે ત્યાં સુધી આપવું જોઈએ તો એ ચાલુ હોય અને એની સાથે પૂરક આહાર એટલે કે ઉપરથી જે પણ ખોરાક આપવાનો હોય એ કયો આપવો જોઈએ અને કયા કયા સમય આપવો જોઈએ દ્રષ્ટિબેન છ મહિના પૂરા થાય પછી બાળકની પૂરેપૂરી જરૂરિયાત માતાના દૂધથી સંતોષાતી નથી એટલે જે માતાનું દૂધ અને બાળકની જરૂરિયાત વચ્ચેનો જે એ ઘટ છે એ આપણે પૂરક આહારથી પૂરી કરવી જોઈએ છ થી બાર મહિના વચ્ચે બાળકને ત્રણ વખત ત્રણથી ચાર વખત આપણે ઉપરનો ખોરાક આપવો જોઈએ અને એકથી બે વર્ષ એટલે બીજા વર્ષમાં પાંચ વખત ઉપરનો ખોરાક અથવા તો પૂરક ખોરાક આપવો જોઈએ મેં કીધું તેમ અગાઉ એક પ્રશ્નના જવાબમાં કે ઉપરનો કોઈ પણ ખોરાક આપણે બાળકને જ્યારે શરૂ કરીએ ત્યારથી આપણે અર્ધ ઘટ એટલે ચમચીમાંથી પડે નહીં એટલી ઘટતા એ ખોરાકની હોવી જરૂરી છે જો આપણે એ ન સાચવીએ તો બાળકનું પેટ ભરાઈ જશે પણ એને પૂરતું પોષણ એટલે કે પ્રોટીન અને કેલરી શક્તિ મળશે નહીં અને સરવાળે બાળકને થોડી એ ઘટ પડશે એટલે એ ધીમે 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 કરીને નબળું પડશે તો પૂરક આહારની શરૂઆત કરીએ ત્યારથી જ આપણે એને અર્ધ ઘટ ખોરાક આપવાની શરૂઆત કરવી જોઈએ શરૂઆતમાં બાળકને એવો ખોરાક ખાવાની ટેવ નથી હોતી એટલે ક્યારેક એ બહાર કાઢી નાખે છે એટલે આપણે ધીરજ રાખવાની અને ખોરાકને થોડો જીભની આગળની પણ પાછળના ભાગ ઉપર મૂકવાનો એટલે ગળવામાં એને તકલીફ ના પડે અને ધીમે ધીમે આપણે બાળકને પછી એ ખોરાક એવો ખોરાક ખવડાવવાનું ચાલુ રાખીએ તો એને અર્ધ ખોરાક ખાવાની ટેવ પડવા પછી આ મુશ્કેલી પડતી નથી બરાબર પણ જ્યાં આ જે ખોરાક છે બાળકને ભૂખ લાગે ત્યારે આપવો એ પણ જરૂરી છે આપણે આપણું ટાઈમટેબલ નહી બનાવવાનું બાળકને ભૂખ લાગે પોતાનું ટાઈમટેબલ શું છે આપણી સાથે દર્શક મિત્ર મહીસાગરથી નિકુંજભાઈ જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો નિકુંજભાઈ હા મેડમ મેડમ મારો પ્રશ્ન એ છે કે મારી બેબી ચાર મહિનાની છે અને દાવણ નથી આવતું તો વધારે કયું યોગ્ય રહેશે કે કયું દૂધ આપવું ઉપરથી મહિનાની તમે જો થોડુંક મમ્મીનું દૂધ અને થોડુંક ઉપરનું દૂધ એમાં આપતા હો તો આપણે એને બાળકને જેમ વધારે લેશે એનીમાં એમ એને દાવણ વધવા મળશે એટલે એ વધારે લેવું એ જ એનો ઉપાય છે કારણ કે ભગવાને જેટલા બાળક હોય એટલી માત્રામાં એને પૂરતું મળી રહે એટલું દૂધ તો દરેક માતાને આપ્યું છે એક બાળક હોય તો એક બે બાળક હોય તો બે પૂરતું ત્રણ હોય તો ત્રણ પૂરતું ચાર હોય તો ચાર પૂરતું એટલે ચાર બાળક સુધી દૂધ પૂરું પડે જેવું તો અમે અનુભવમાં પણ જોયું છે પણ જે માતાને દૂધ નથી આવતું એ એવું કહે છે એ માતાની આ મોટા ભાગે એક પોતાની એક માન્યતા હોય છે અને એનું કારણ એ હોય છે મોટા ભાગે કે એ બરાબર બાળકને લઈને વળગાડતી નથી અને જો બાળક બરોબર વળગે નહીં તો એ માને દૂધ પૂરતું આવતું હોય તો પણ એ પૂરતું મેળવી નથી શકતું તો એને માટે નજીકમાં તમે બાલા સિનોરમાં અમારું કેન્દ્ર ચાલે છે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ત્યાં જશો તો તમને કોઈ માર્ગદર્શન આપી દેશે હું એટલા માટે એનું કહું છું કારણ કે મને હજી અત્યાર સુધી બહુ ઓછા એવા કાર્યકરો અને ડોક્ટરો જોવા મળ્યા કે જે આ બાબતે ખરેખર મહેનત લઈને માતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે તો નવ્વાણું ટકા માતાઓને આ જ સમસ્યા હોય છે અને જો તમે હજી પણ આ બાબતે થોડો પ્રયત્ન કરશો તો ઉપરનું દૂધ આપવાની જરૂર નહીં પડે તેમ છતાં પણ જો બાળકને ઓછું પડતું એવું લાગે તો પહેલાં બાળકને બંને તરફથી માતા પોતાનું આપી દે પછી જેટલું ઓછું પડ્યું હોય એટલું જ આપણે કોઈ પણ જે દૂધ તમને નજીકમાં મળે એ આપણે ચમચીને વાટકેથી આપી શકીએ પણ પાવડર વાળા દૂધનું જે આખો કોન્સેપ્ટ આપણા મગજમાં આપણી બહેનો ખાસ તો કારણ કે સહેલું પડે કે થોડું હુંફાળું પાણી કરીને પાવડર નાખીને ઓગાળીને બાળકને આપી દો એ અંગે આપ શું કહેશો તો દૂધનો પાવડર જે છે એ એક વસ્તુ યાદ રાખવી કે માનું દૂધ છે એને મેચિંગ તો એને મળે પૂરેપૂરું એવું તો કશું જ હજી દુનિયામાં બન્યું નથી અને મને તો ખાતરી છે કે બનશે પણ નહીં એવી કોઈ ફોર્મ્યુલા જ નથી હવે એવું માનીએ જ કે પાવ દૂધનો પાવડર બહુ આપણને સારો પડે સુગમ પડે પણ ખરેખર એને બનાવવા માટે જો આપણે વ્યવસ્થિત રીતે બનાવીએ તો એ બનાવવામાં લગભગ વીસ થી પચીસ મિનિટ જેટલો સમય નીકળી જાય છે અને એને આપવા માટેનું વાટકો ચ ચમચીને બધું ઉકાળવાનો સમય બધું કણીએ તો એ બનાવટમાં લગભગ પચીસ ત્રીસ મિનિટ જાય ને બીજો સમય આપણે આપવામાં તો લગભગ પિસ્તાલીસથી સાઠ મિનિટ એક વખતમાં જતી રહેશે એને સરખામણીમાં જો માતા ધવડાવતી હોય તો એને કાંઈ જ કરવાની જરૂર નથી એ દુનિયાનું શ્રેષ્ઠ ફાસ્ટ ફૂડ છે એ હું ઘણીવાર કહું છું કે જ્યારે બાળકને જોઈ ત્યારે તરત જ આપણે આપી શકે કઈ જ એને કરવાની જરૂર પડતી નથી તો એની સરખામણીમાં આ આપણો કલાક અને એક સાયકલ પૂરું થાય માતાએ આપ્યું અને બધું પૂરું કર્યું અને ફરી થોડી વારમાં આ ઉપરનું દૂધ જો આપતી હોય તો એ ફરી તૈયારી કરવાનો સમય આજના કાર્યક્રમમાં ડોક્ટર સાહેબ આપણે જોયું કે દર્શક મિત્રોએ ખાસ એક સવાલ જે વધુ પ્રમાણમાં પૂછ્યો હોય તો એ કે માતાને ધાવણ આવતું નથી હવે આમાં માતાઓ પોતે કોઈક રીતે પોષણક્ષમ નથી અથવા કોઈ તકલીફ છે અથવા આપણા સમાજમાં જે એક ચિત્ર છે કે દીકરીઓને પૂરતું પોષણ મળતું નથી આ પરિસ્થિતિ ઘણી બધી વસ્તુઓ કામ કરે છે એક તો માતાનું પોષણ ઓછું હોય ને તો પણ એને ઓછું ધાવણ તો નથી આવતું પણ એની ગુણવત્તા ઉપર ચોક્કસ અસર થાય છે આપણે ખેડા જિલ્લામાં તો લોકો જાણે છે આણંદ ને ખેડા જિલ્લામાં કે જેમ દાણ સારું નાખે ને એમ ભેંસનું દૂધ વધારે વધારે પોષક તત્વો વાળું બને છે તો એમ માતાનું પોષણ પણ વધારે સારું હશે તો એના દૂધમાં પોષક તત્વો સારા પ્રમાણમાં હશે પણ એ પોષણ ઓછું હશે તો એને દૂધ આવવાનું ઓછું નહીં થઈ જાય સિવાય કે એ ખૂબ નબળી હોય સાવ માય કાંગલી હોય તો એવું બની શકે તો પોષણ ચોક્કસ જરૂરી છે પણ આપણે એવું માનીને બેસીએ તો કોઈ માતા આપણે ત્યાં મોટાભાગની માતાઓનું પોષણનો સમસ્યા છે તો એ તો દવડાવવાના પ્રશ્ન ઊભા થઈ જશે પણ આ જે સ્પષ્ટતા છે પછી એટલું તો આપણે જાણીએ કે પોષણ સુધારશું પણ એનાથી આપણે બેઠા રહેવાની જરૂર નથી બીજી જે વાત છે અગત્યની એ છે કે જેમ બાળક લે જેમ બાળક ચૂસે એમ વધારે આવે અંગ્રેજીમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય એમ કહેવામાં આવે જેમ એની માગ વધે એમ પુરવઠો વધે તો બાળક ઓછું લેશે તો ઓછું આવશે નહીં લે તો બંધ થઈ જશે અને વધારે એ લેશે તો વધારે આવશે તો આપણે કાર્યક્રમના સમાપન ભણી જઈ રહ્યા છીએ ડોક્ટર સાહેબ તો આપણે આજે એમ કેવું હોય કે બાળકમાં પોષણનો અભાવ ન રહે તે માટે માતા સ્તનપાન કરે એ જરૂરી છે અને બીજું કે ઉપરથી પણ આહાર જે વધારે ન્યુટ્રીશિયસ છે આપવો જોઈએ તો આ અંગે આપ શું કહેશો હા એટલે બાળકનું પોષણ બરોબર જળવાય એના માટે એનો જન્મ થાય કે તરત જ પહેલા કલાકમાં દવડાવવાની શરૂઆત કરવી જોઈએ છ મહિના પૂરા થાય ત્યાં સુધી બાળકને ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ પાણી ગ્રાઈ વોટર કે અન્ય કોઈ પણ પ્રવાહી આપવું નહીં એનાથી બાળકને નુકસાન થઈ શકે અને છ મહિના પૂરા થાય પછી બાળકને યોગ્ય પ્રમાણ ઘટતાવાળો અને યોગ્ય પ્રમાણમાં એને ઉપરનો ખોરાક શરૂ કરવો જોઈએ પૂરક આહાર છથી બાર મહિના વચ્ચે કમસે કમ ત્રણથી ચાર વખત અને એક વર્ષ પછી પાંચ વખત એને ઉપરનો ખોરાક આપવો જોઈએ અને માતા બે વર્ષ કે એનાથી વધારે સ્તનપાન આપી શકે એનાથી માતા અને બાળકને ઘણા બધા ફાયદા થાય છે અને બંનેમાં લાંબા ગાળે જે હૃદય રોગને એ પ્રકારની બીમારી થાય છે એના જોખમ પણ ઓછા થાય આ ઉપરના આહારમાં શાકભાજી અને ફળનો સમાવેશ કરવો જોઈએ ચોક્કસ ઉપરના ખોરાકમાં સમતોલ આહાર આપવો જરૂરી છે પણ એમાં પ્રોટીન અને કેલરી પૂરતા મળે એ રીતે આપણે શાકભાજી અને એટલે પ્રોટીનમાં આપણી જે રોજબરોજની તુવેરની દાળ દાળ અને ભાત ધાન અને કઠોળ ભેગા કરીએ એમાં થોડું દૂધવાળો ભાગ દૂધમાંથી બનેલું દહીં કે દૂધ મિક્સ કરી દઈએ ખોરાકમાં તો પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાનું પ્રોટીન મળે છે અને છેલ્લો એક પ્રશ્ન એ રહે કે નહીં આ વસ્તુ નહીં ખવડાવી જોઈએ એવી જે સમાજમાં બધી પ્રચલિત માન્યતાઓ છે એ અંગે આપ શું કહેશો વૈજ્ઞાનિક અભ્યાસો જે થયા છે એના ઉપરથી બાળકના રોગ અને ખોરાક વચ્ચે કોઈ સંબંધ નથી ઘણા એમ કે કે કેળું ખવડાવવાથી કફ થઈ જાય શરદી થઈ જાય દૂધમાં દૂધ ખવડાવે તો કફ થઈ જાય પણ વૈજ્ઞાન વૈજ્ઞાનિક અભ્યાસો પરથી એવું જોવા મળે છે કે આમાં કોઈ તથ્ય નથી અને આપણે બાળકને આવી માન્યતાઓને લીધે સારું પોષણ આપતા નથી અને બાળકો નબળા પડે છે તો સમતોલ ખોરાક આપવો જરૂરી છે બધી જાતનો ખોરાક બાળકને આપણે નરમ બનાવીને બાળકને તકલીફ ન પડે એવી રીતે આપણે આપીશ અને ડોક્ટર સાહેબ આપે એક સરસ વાક્ય કહેલું કે બાળક માટે આપણે ટાઈમ ટેબલ નહીં બનાવવાનું બાળક જે ટાઈમ ટેબલ નક્કી કરે એને આપણે અનુસરશું તો દર્શક મિત્રો હેલો સખીના આ લાઇવ ફોન ઇન કાર્યક્રમમાં આપણે સ્તનપાનનું મહત્વ અને ઉપરી આહાર એ વિશે ડોક્ટર નિખિલભાઈ ખારોડ પાસેથી ખુબ સુંદર માહિતી અને માર્ગદર્શન મેળવ્યું ડોક્ટર ખારોડ સીઈઓ છે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન આણંદના ડોક્ટર સાહેબ આપે ખુબ સુંદર માહિતી આપીએ બદલ આપનો આભાર નમસ્કાર દર્શક મિત્રો આપનો પણ આભાર નમસ્કાર